થાય ને તો હવે ઘરે રોજ એક્સપેરિમેન્ટ કરતા રાખો છો તો તમને બધા નવા નવા એક્સપેરિમેન્ટ કરવાનું હવે ગમતું થઈ ગયું હે ને તો ચાલો આપણે નવા નવા એક્સપેરિમેન્ટ શીખતા જઈએ અને કરતા જઈએ લેટ્સ સ્ટાર્ટ તો સ્ટાર્ટ કરીએ આજનું એક્સપેરિમેન્ટ તો પહેલા આપણે શું શું વસ્તુ જોશે એ જોઈ લઈએ તો કાચના ચાર ગ્લાસ લીધેલા છે અહીં મેં પાણી ભરેલા બે જગ એકમાં છે ગરમ પાણી અને એકમાં છે ઠંડુ પાણી ત્યારબાદ ફૂડ કલર અને સ્પૂન ત્યારબાદ કાર્બન ઠીક છે ફ્રેન્ડ્સ આટલી વસ્તુ આપણને જોશે આપણે શું કરવાના છીએ તે જોઈએ તો આપણે આ પ્લેટ છે એ અહીંયા લઈ લઈએ વચ્ચે સેન્ટરમાં ઠીક છે ઓકે છે હવે અહીં આપણે ચાર ગ્લાસનો ઉપયોગ કરવાનો છે તો પહેલા શું કરવાનું છે તે જોઈએ આપણે તો સૌ પ્રથમ આપણે પહેલા બે ગ્લાસનો ઉપયોગ કરીશું અને એ બે ગ્લાસમાં ઠંડુ અને ગરમ પાણી એડ કરવાનું છે તો અહીં સૌ પ્રથમ પહેલા ગ્લાસમાં હું ગરમ પાણી એટલે કે હોટ વોટર એડ કરીશ એ વોટર તમારે કિનારે સુધી ફૂલ કરવાનું છે અને બીજા ગ્લાસમાં કોલ્ડ વોટર એટલે કે ઠંડુ પાણી એકમાં છે ગરમ પાણી અને એકમાં છે ઠંડુ પાણી ત્યાર પછી આપણે કલર લેશું અને ગરમ પાણીના ગ્લાસમાં આપણે કોઈ એક કલર એડ કરીશું આ કલર આપણે મિક્સ કરી દીધું આ છે ગરમ પાણી ત્યાર પછી જે બીજો ગ્લાસ છે જે કે ઠંડા પાણીનો ગ્લાસ છે એમાં આપણે બીજો કલર લઈએ અહીં કલરના સેડ આપણે અલગ લીધેલા છે એકમાં મેં રેડ કલર લીધેલું છે અને ઠંડા પાણીના ગ્લાસમાં મેં યલો કલર લીધેલો છે તમે કોઈ પણ કલર લઈ શકો છો ફ્રેન્ડ્સ ઠીક છે ત્યાર પછી શું કરવાનું છે આપણે જોઈએ કાર્ડબોર્ડ લઈશું અને ઠંડા પાણીના ગ્લાસ ઉપર એને આપણે ફિટ કરવાનું છે તમારે આ રીતે પ્રેસ કરવાનું ઠીક છે નીચે તમારે કોઈ પણ પ્લેટ કે કઈ વસ્તુ રાખવાનું જેથી આપણે કોઈ પણ વસ્તુ ખરાબ થાય નહીં ત્યાર પછી આપણે આ ગ્લાસને ઊંધું કરી દેવાનું છે તમે ફ્રેન્ડ્સ થોડી વાર આ રીતે પ્રેસ કરીને છોડશો તો આ રીતે તમારું કાર્ડબોર્ડ છે એ ગ્લાસ સાથે ચિપકી જ ગયેલું હશે ઓકે ફ્રેન્ડ્સ આ રીતે એક્ઝેક્ટ આપણે બંને ગ્લાસને ગોઠવાના છે અને બંને ગ્લાસની વચ્ચે આપણું કાર્ડબોર્ડ આવવું જોઈએ ત્યાર પછી ધીરેથી આપણે કાર્ડબોર્ડ છે એ ખસેડવાનું છે એકદમ ધીરેથી કે જેથી ગ્લાસ ઊંચો ના થઈ જાય ઠીક છે ફ્રેન્ડ્સ તમે અહીં જોયું કે શું થયું શું ડિફરન્સ જોવા મળશે એ આપણે પછી સમજીએ ત્યાર પછી આપણે બીજા પાણીના બે ગ્લાસ લેશું સેમ જ પ્રોસેસ છે અહીં આપણે પહેલા ગ્લાસમાં કયું પાણી લીધેલું હતું ગરમ જ્યારે હવે આપણે પહેલા ગ્લાસમાં કયું પાણી લેશું ઠંડુ અને બીજા ગ્લાસમાં આપણે લેશું સેમ જ એ રીતે આપણે બંને ગ્લાસમાં કલર એડ કરીશું ઠીક છે
एक रेड कलर नु पानी छे अने एक छे येलो। अही नीचे नु पानी छे एक कोल्ड छे अने ऊपर नो ग्लास छे ते हॉट छे। फरी आपणे शुं करवानुं छे तो कार्डबोर्ड लेवानुं छे अने आपणे जे गरम पानी नो ग्लास छे एना ऊपर आने फिक्स करवानुं छे। थोड़ी वार आपणे आ रीते प्रेस करीशुं त्यार पछी ग्लास ने ऊंधो करीशुं। તમે કાર્ડબોર્ડ ને છોડી દો એટલે ગ્લાસ સાથે ફિક્સ થઈ જ ગયેલું હશે। હવે ધીરે રહીને આપણે કાર્ડબોર્ડ ને ખસેડી લઈએ। फ्रेंड्स आ बन्ने प्रक्रियामां शुं तफावत छे ए आपणे समझीए। तो फ्रेंड्स तमे अहीं जोई शकता छो कि आ ग्लासमां बन्ने पाणीनो कलर सेम थई गयो छे। ज्यारे एना बीजा नंबरना ग्लासनी पेरमां बन्ने पाणीनो कलर सेम थयो नथी। तमने थोड़ो डिफरन्स देखाय छे ने? तो आ केवी रीते थयुं ते आपणे समझीए। विद्यार्थी मित्रों तमे आ प्रयोग नु अवलोकन कर्युं छे तेमां तमने शुं जोवा मळ्युं? हाँ तो आपणे जोयुं के सौ प्रथम आपणे एक ग्लासमां गरम पाणी लईए छीए अने एना उपरना ग्लास माटे आपणे ठंडू पाणी लईए छीए अने बंने ग्लासमां आपणे अलग अलग कलर उमेरीए छीए। त्यारबाद ठंडा पाणीना ग्लासने आपणे गरम पाणीना ग्लास उपर मूकीए छीए। એની વચ્ચે આપણે કાર્ડબોર્ડ મૂક્યું છે અને ધીરેથી એ કાર્ડબોર્ડ આપણે ખસેડી લઈએ છીએ। ત્યારબાદ તમને શું જોવા મળ્યું? હા તો આપણને જોવા મળ્યું કે બંને પાણીના કલર મિક્સ થઈ ગયા અને એક જ કલર બની ગયો। ત્યાર પછી આપણે બીજા બે ગ્લાસ લઈએ છીએ અને એમાં આપણે સૌ પ્રથમ ઠંડુ પાણી લઈએ છીએ અને ઉપરના ગ્લાસમાં આપણે ગરમ પાણી લઈએ છીએ અને આગળની જેમ જ બંને ગ્લાસમાં આપણે કલર ઉમેરીએ છીએ। ત્યારબાદ આપણે ઠંડા પાણીના ગ્લાસ ઉપર ગરમ પાણીનો ગ્લાસ મૂકીએ છીએ અને વચ્ચે આપણે કાર્ડબોર્ડ મૂકેલું છે। ધીરેથી આપણે એ કાર્ડબોર્ડ ખસેડી લઈએ છીએ અને ત્યાર પછી શું પ્રક્રિયા થાય છે જે આપણે પ્રયોગમાં જોયું છે। તો તમે જોયું છે કે બંને ગ્લાસનો કલર એક સરખું થતું નથી। બંને કલર વચ્ચે તમને થોડુંક ડિફરન્સ જોવા મળશે એટલે નીચેના ગ્લાસના પાણીનો કલર અને ઉપરના ગ્લાસના પાણીનો કલર બંને થોડું થોડું અલગ દેખાય છે। આવું સાથી થાય છે તે આપણે સમજીએ। પાણીને ગરમ કરવાથી તેની ઘનતા ઘટે છે તેથી ઉપરના ગરમ પાણીના ગ્લાસનું પાણી નીચેના ઠંડા પાણીના ગ્લાસમાં જતું નથી તેથી વિરુદ્ધ ઠંડા રંગીન પાણીની ઘનતા વધારે હોવાથી તેને ઉપર રાખવાથી તેનું પાણી નીચે ઉતરે છે અને બધું પાણી રંગીન થાય છે। જ્યારે આપણે પહેલાં ગ્લાસમાં પ્રયોગ કરેલું પહેલાં બે ગ્લાસમાં ત્યારે તમે જોયું જ કે બંને પાણીનો કલર સેમ થઈ ગયેલું કેમ કે આપણે ત્યાં ઉપર ઠંડુ પાણી લીધેલું હતું। જ્યારે બીજા બે ગ્લાસમાં આપણે ઉપરના ગ્લાસમાં ગરમ પાણી લઈએ છીએ તેથી ગરમ પાણીની ઘનતા ઘટે છે એટલે ઠંડા પાણીના ગ્લાસમાં જતું નથી। ફ્રેન્ડ્સ આ પ્રયોગમાં આપણે બોટલનો કાચની બોટલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ।